બુલેટિનની શરૂઆત અફઘાનિસ્તાન અમેરિકા અને તાલિબાન વચ્ચેની શાંતિ વાર્તાથી. તો અમેરિકાના પ્રયાસ બાદ પ્રતિનિધિ ઝાલમાઈ ખાલિલઝાદના નેતૃત્વમાં મળેલી બેઠક બાદ અમેરિકા અને તાલિબાન શાંતિ વાર્તા માટેના મુસદ્દા પર સહમત થઈ ગયા છે. તો અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે છેલ્લા 17 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. કતારમાં તાલિબાન અને અમેરિકી પ્રતિનિધિઓની બેઠક મળી હતી. બેઠક પૂર્વે જ તાલિબાને અફઘાન સરકાર સાથે સીધી વાટાઘાટોનો ઇનકાર કરી દીધો, જે બાદ અમેરિકી સંગઠને અફઘાન અને પાકિસ્તાન સરકાર સાથે પણ મુલાકાત કરી હતી. તો અમેરિકા તરફથી મધ્યસ્થી કરનારા અમેરિકાના ખાસ પ્રતિનિધિ ઝાલમાઈ ખલીલઝાદે ટ્વીટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં શાંતિ અમેરિકાની પ્રાથમિકતા છે. તાલિબાન સાથે યુદ્ધ વિરામ જે છે અને અમેરિકાની અફઘાનમાંથી પીછેહટને લઈને હજુ સુધી કોઈ જ સમજૂતી નથી થઈ. તો શાંતિ વાર્તા માટે વાત કરીએ તો તેમાંથી અમુક તાલિબાને શરતો મૂકી છે. એક છે અમેરિકાની અફઘાનમાંથી પીછેહટ, જેની ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે. તો સામે પક્ષે અમેરિકાની માંગ એ છે કે તાલિબાન અલકાયદા જેવા વૈશ્વિક આતંકી સંગઠનોને પનાહ નહીં આપે. આ સાથે જ તાલિબાને તેમના ચરમપંથી નેતાઓને મુક્ત કરવાની માંગ પણ કરી છે. તો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ટીવી સંદેશમાં તાલિબાન સાથે શાંતિ વાર્તાની અપીલ કરી. આ અપીલ તેમણે કતારમાં મળેલી તાલિબાન સાથેની બેઠક બાદ કરી. આ બેઠક બાદ અફઘાનના સામાન્ય લોકોનું શું કહેવું છે એ વિશે અમે થોડી વાર પહેલાં વાત કરી બીબીસી પશ્તોના સંવાદદાતા નૂર ગુલ શફાક સાથે. અમેરિકા ઓર તાલિબાન નુમાઇંદોં કે બીચ શરૂ હુઈ હૈ, તબ સે અફઘાન જો જનતા હૈ, જો આમ લોગ હૈ, ઉનકે દિલો મેં એક ઉમીદ કી કિરણ સી જાગ ઉઠી હૈ કે ઇસ બાર ઇસકા કોઈ નતીજા નિકલેગા ઓર અફઘાનિસ્તાન મેં અમન કાયમ હોગા. ખાસ તોર પર અગર ખવાતીન કે બારે મેં કહું તો ઉનકો યે ખદશા હૈ કે અગર તાલિબાન કે સાથ અમન ગુફ્તગુ કામયાબ હોતી હૈ ઓર વો એક તરીકે સે અફઘાન હુકૂમત કા હિસ્સા બનતે હૈ તો ઉનકે હુકૂક કા ક્યા હોગા. તો ઉનકે ઉનકે સાથ અભી એક ડર હૈ. કુછ લોગોં કો યે ભી ખદશા હૈ કે આમ લોગોં કો જિનકે સાથ હમને યે ઇન કઈ દિનો મેં બાતે કી હૈ, ઉનકા ખદશા યે હૈ કે તાલિબાન કે સાથ અમન મુઝાકિરાત કે કામયાબ હોને કે બાદ યે સબ કુછ અપની જગહ પે બરકરાર રહ પાયેગા યા કે નહીં. તો યે અબ તક લોગોં કે સાથ એક ખદશા હૈ જો કે શાયદ વક્ત કે આને કે બાદ હી ઉસકા જવાબ મિલે ઉનકો. તો શક્યતા છે કે તાલિબાન અને અમેરિકા વચ્ચેની આગામી બેઠક 25 ફેબ્રુઆરીએ કતારમાં મળશે. આ બેઠક નિર્ણાયક બની શકે છે. અને આ સાથે જ હવે સમય થઈ ગયો છે રાઉન્ડઅપનો, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં વિપક્ષના નેતા હુઆન ગોઇદોએ રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોને સત્તા પરથી દૂર કરવા પ્રદર્શનોની અપીલ કરી છે. આ પછી અમેરિકાએ પણ મદુરોને ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ અમેરિકન રાજનાયકો અને વિપક્ષોને ધમકાવવાનું બંધ કરે. ગયા વર્ષે માર્ચમાં નેપાળના કાઠમંડુમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા બાંગ્લાદેશના વિમાનના કપ્તાન તણાવમાં હતા એવું તપાસકર્તાઓનું કહેવું છે. એટલા માટે તેઓ એર ટ્રાફિક કંટ્રોલના સૂચનોને અનુસરી શક્યા નહોતા. આ અકસ્માતમાં 51 લોકોના મોત થયા હતા. 14 દેશોના નિષ્ણાતોએ કહ્યું છે કે સ્થૂળતા, ભૂખમરો અને આબોહવા પરિવર્તન સંબંધિત રોગોને પહોંચી વળવા માટે તમામ દેશોએ એક સાથે કામ કરવું પડશે. સંશોધન પ્રમાણે 1 અબજ લોકો ભૂખમરાનો શિકાર હતા, જ્યારે 2 અબજ વધારે ખોરાક લઈ રહ્યા હતા. સંશોધકોની એક ટીમે જીન્સમાં ફેરબદલ કરીને એવી મરઘી તૈયાર કરી છે જેના ઈંડાથી કેન્સર અને સંધિવા જેવી કેટલીક ગંભીર બીમારીઓની દવાઓ મળશે અને બજારમાં આ રોગો માટેની દવાઓ કરતાં ઈંડા ઘણા સસ્તા હશે. સમાચારમાં આગળ વધીએ. દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં બ્રુમાજિન્હો શહેરની બાજુમાં શુક્રવારે ડેમ તૂટ્યા પછી ગુમ થયેલા સેંકડો લોકોને બચાવ ટીમોએ શોધવાનું શરૂ કર્યું છે. આ દુર્ઘટનામાં 58 લોકોના મોત થયા છે, જ્યારે કે 300 જેટલા લોકો લાપતા છે. ડેમ તૂટતા તેમાંથી ઔદ્યોગિક કચરો વિસ્તારમાં ફરી વળ્યો અને બ્રુમાજિન્હોની આસપાસના ઘરોમાં પાણીમાં ચપેટમાં આવી ગયા. 2 દિવસ પહેલા બ્રુમાજિન્હોના વિસ્તાર કંઈક આવો દેખાતો હતો અને હવે દ્રશ્ય આવું છે. સેંકડો લોકો આ કાદવની નીચે દબાયેલા છે. બ્રાઝિલના ઇતિહાસમાં સૌથી કરુણ માઇનિંગ આપત્તિ હોઈ શકે છે. શોધખોળ માટે સ્થિતિ પડકારરૂપ છે. મોટાભાગના વિસ્તારો સુધી પહોંચી શકાય તેમ નથી. સૈન્ય કહે છે કે જમીન પર જવું જોખમ ભરેલું છે. અહીંના લોકોએ ડરામણા દ્રશ્યનું વર્ણન કર્યું જ્યારે કાદવના પ્રવાહે આ સમુદાયને પ્રભાવિત કર્યો.
મેં જોયું તો જમીન ધ્રુજતી હતી, વૃક્ષો રમકડાની જેમ તૂટી ગયા. 10-12 મીટરના વૃક્ષો નાના રમકડાની જેમ ફંગોળાતા હતા. સેંકડો પરિવારે તેમના પ્રિયજન ગુમાવ્યા છે અને ઘણા લોકોએ તેમનું ઘરબાર અને સર્વસ્વ ગુમાવ્યું છે. આ કુદરતી આપત્તિ નહોતી. ઘણા લોકોને રોજગારી આપતી કાચી ધાતુની ખાણમાંથી નીકળતા ઔદ્યોગિક કચરાને અહીં સંગ્રહિત કરવામાં આવે છે અને આ તેનો જ ડેમ તૂટ્યો. લોઢાની કાચી ધાતુના નિષ્કર્ષણને કારણે નીકળેલા અવશેષોને લીધે શહેરની પારાપેવા નદી રંગાઈ છે. બુર્માજીનોમાં ખાણકામ જ અર્થતંત્રનો મુખ્ય ભાગ છે અને રોજગારીનો મુખ્ય સ્ત્રોત પણ. પરંતુ આ દુર્ઘટનાના કારણો આગામી પેઢીઓને ચિહ્નિત કરશે. 3 વર્ષ પહેલા આ જ રાજ્યમાં અન્ય એક ખાણ પર અન્ય એક દુર્ઘટના ઘટી હતી. અહીં 19 લોકોના મોત થયા અને અહીંથી નીકળેલા ભંગારે બ્રાઝિલની સૌથી ખરાબ પર્યાવરણીય આપત્તિને નોતરી હતી. માઇનિંગ કંપનીએ એ વખતે એ વાત પર ભાર મૂક્યો કે ડેમનું નિરીક્ષણ થાય છે, પરંતુ પ્રોસિક્યુટર્સે નુકસાનીની ભરપાઈ માટે કંપનીની મિલકતોને ફ્રીઝ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે અહીં આ પરિવારને દુઃખ સાથે ગુસ્સો પણ છે. આ યુવતીના પિતા ડ્રાઈવર હતા અને શુક્રવારે ખાણમાં કામ કરતા હતા. તે તેમનો મોબાઈલ ફોન લગાવ્યા રાખે છે અને રિંગ વાગ્યા કરે છે. દેશમાં એ વાતનું આશ્ચર્ય છે કે આ આપત્તિ ફરી થવા દેવાય. હાલ નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બીબીસી સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો, આગળ જોઈશું. યમનમાં યુદ્ધની વચ્ચે હુદેદા બંદર શહેર પરથી બીબીસીનો એક્સક્લુઝિવ રિપોર્ટ. અને બીબીસીના ખજાનામાંથી વર્ષ 1985માં લોન્ચ થયેલા ઇલેક્ટ્રિક વાહન C5ની નિષ્ફળતાની કહાની. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. હવે વાત કરીએ અમેરિકાની. તો ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નમતું જોખીને હાલ પૂરતું ઠપ પડેલા સરકારી કામકાજને આગળ ધપાવવા માટેનું વિધેયક પર હસ્તાક્ષર કરવાની ફરજ પડી હોય, પરંતુ મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા અંગેના તેમનું વલણ પહેલા જેવું જ સ્પષ્ટ છે. કારણ કે ટ્રમ્પે દિવાલની માંગ નહીં માનવામાં આવે તો બીજી વાર શટડાઉનના વિકલ્પની ચીમકી ઉચ્ચારી છે. જોકે તેમણે માત્ર 3 અઠવાડિયા માટે જ સમજૂતી કરી છે. જો ડેમોક્રેટ્સનું માનીએ તો કહેવાય છે કે ટ્રમ્પે આ સમજૂતી કરતી વખતે દિવાલનો આગ્રહ નહોતો રાખ્યો, જેને લઈને ચર્ચા શરૂ થઈ કે કદાચ ટ્રમ્પ દિવાલ બનાવવાનો વાયદો પૂરો ન કરી શકે. તો તેથી ટ્રમ્પે ટ્વીટ કર્યું. એમણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે 2 વર્ષમાં કોઈ રાષ્ટ્રપ્રમુખોએ ન કર્યા હોય એટલા કામો એમણે કર્યા છે અને કોઈએ એવું ના વિચારવું જોઈએ કે દિવાલ ટ્રમ્પ નહીં બનાવી શકે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો દિવાલ નહીં બને તો બીજી વાર શટડાઉન થવાનો વિકલ્પ ખુલ્લો જ છે. તો આ પહેલાં આ શટડાઉનના કારણે 8 લાખ કર્મચારીઓ 5 સપ્તાહ સુધી વગર પગારે રહ્યા. પરિણામે ટ્રમ્પે પ્રશાસનની 25% ટ્રમ્પ પ્રશાસનની જે 25% કચેરીઓ હતી એ બંધ પડી ગઈ અને છેલ્લા 35 દિવસો દરમિયાન અનેક ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી. તો હવે જ્યારે સમજૂતી થઈ ત્યારે મેક્સિકો સરહદે દિવાલ બનાવવા મામલે ફરીથી શટડાઉનના વિકલ્પની વાત કરીને ટ્રમ્પે બધાને ચોંકાવી દીધા છે. અને આગળ વધીએ, વાત કરીએ યુદ્ધગ્રસ્ત યમનની. તો યમનમાં પાછલા 4 વર્ષથી યુદ્ધની ખરાબ અસર જોવા મળે છે. હવે સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો માટે બનતી તમામ મદદ કરવાની અપીલ કરી છે. યમનમાં પાછલા 4 વર્ષોમાં યુદ્ધ દરમિયાન 10,000 લોકો માર્યા ગયા છે અને એની સામે 84 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 5 વર્ષથી નાના 4 લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે અને 75% વસ્તીને અહીં મદદની જરૂર છે. તો આવા વાતાવરણમાં બીબીસી સંવાદદાતા લીસ દુસેટને પરવાનગી મળી એ બંદર પર જવાની કે જે યમનમાં સપ્લાયનો મુખ્ય સોર્સ છે. ઉદેદા બંદરથી જોઈએ આ એક્સક્લુઝિવ રિપોર્ટ, જેના અમુક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. રાતા સમુદ્ર કિનારા સાથે અરેબિયન દ્વીપકલ્પમાંથી અમે સાઉદી સમર્થનવાળા ગઠબંધન સાથે યમનના હુદેદા બંદર તરફ જઈ રહ્યા છીએ. રાતા સમુદ્રના કારખાના કે જે હુદેદાના પૂર્વ કિનારા તરફ આવેલા છે તે યમન સેના અને તેના સ્થાનિક સમર્થકોના તાબા હેઠળ છે. અહીં અમીરાતની સેના તરફથી તૈયાર લડાકુઓને ગોળીબારના સંકેત મળી રહ્યા છે. આ એ જગ્યા છે જેને લઈને યમનની સરકાર અને અમીરાતનું ગઠબંધન અટકી ગયું જ્યારે ડિસેમ્બરમાં યુદ્ધ વિરામનો અચાનક જ ભંગ થવાની ઘોષણા થઈ. તો હુતી લડાકુઓ અહીંથી 3 કિલોમીટરના જ અંતરે છે અને સંયુક્ત રાષ્ટ્રની છાવણી પણ. પરંતુ આ મુદ્દો નાજુક છે.
દુષ્કાળનો સામનો કરી રહેલા દેશમાં જે ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો છે તે લગભગ 40 લાખ યમની લોકોને એક મહિના સુધી જ મળી શકે એટલો છે. અમે જગ્યા છોડી ત્યારથી મોટાર અહીં ફસાયેલા છે. આગના લીધે સંયુક્ત રાષ્ટ્રનો અગત્યનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે, જેના માટે હુતી વિદ્રોહીઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે અને આ નુકસાનનું યમની લડાકુઓ તરફથી શૂટિંગ કરવામાં આવ્યું છે. હુદેદાહમાં હુતીઓ પર આરોપ છે કે તેઓ બેરિકેડ બાંધી રહ્યા છે જેથી પોતાની જગ્યા પર મજબૂત પકડ બનાવી શકે. આ ફોટોગ્રાફ અમારા માટે સાવધાનીપૂર્વક લેવામાં આવ્યા છે. આ જગ્યા પર ગઠબંધન પોતાની સૈનિક ટુકડીઓ સાથે સજ્જ છે જેથી છાવણી હટે અને હુમલો થાય તો સામનો કરવા માટે તેઓ તૈયાર રહે. ગઠબંધનનું લક્ષ્ય એ ગેરંટી આપવાનું છે કે તેમની પાસે પૂરતી સેના છે જેથી તેમની ફરજ તેઓ પૂરી કરી શકે અને હુતીને કંટ્રોલ કરી શકે. ક્યારેય કોઈ ટુકડીમાં સંખ્યાબળ વધતું નથી જોયું, પણ અમારા વિસ્તારની ગુપ્તચર સંસ્થા અમને હુતીઓ તરફથી થતા ઉલ્લંઘન વિશે જાણ કરતી રહે છે. અહીં જાનહાનિના કિસ્સા સતત વધી રહ્યા છે. દર્દીઓ ભલે ઓછા હોય પરંતુ દર્દ અકલ્પનીય છે. 20 વર્ષીય યદાહ ઘરે બેઠા હતા કે સ્નાઈપર બુલેટ તેમના માથા પાસેથી પસાર થઈ. આનાથી તેમનું મૃત્યુ થવાની પણ સંભાવના હતી. યુદ્ધની ગંભીરતા આ દવાખાનામાં જતા જ સમજાય છે. સમાધાન માત્ર સેના પાસે જ છે. સેના જ આને શાંત પાડી શકે છે. યુદ્ધવિરામ નિષ્ફળ રહ્યું. 6 મહિનાની અદુઆ, કે જેના નામનો મતલબ પ્રકાશ છે, તે કદાચ જ જોઈ શકે છે. તેણે ઇન્ફેક્શનના લીધે પોતાની આંખો ગુમાવી દીધી છે. કુપોષણથી પીડિત તેનું જીવન યમનની જેમ જ અનિશ્ચિત છે કે જેને શાંતિની તાતી જરૂરિયાત છે. તો ભલે સંયુક્ત રાષ્ટ્રે માનવતા માટે અપીલ તો કરી, પણ શું યુદ્ધ કરતા બંને પક્ષો માનવતાના શબ્દોની કિંમત સમજી શકશે જેનો ભોગ બાળકો બની રહ્યા છે? અને હવે વાત કરીએ આર્કાઇવની, તો BBCના ખજાનામાંથી આજે વર્ષ 1985માં સૌથી પહેલું ઇલેક્ટ્રિક વાહન બજારમાં મુકાયું હતું અને એ સમયના $380માં એ વેચાયું હતું. સિંક્લેર 3-વ્હીલર કોડ હતો C5, જેનું લોન્ચ ખૂબ જ મોટા પાયે UKમાં કરવામાં આવ્યું હતું. જોઈએ BBC આર્કાઇવનો આ રિપોર્ટ. સિંક્લેર C5ને લંડનમાં વર્ષ 1985માં લોન્ચ કરવામાં આવ્યું અને એ પણ એક નાટ્યાત્મક રીતે. ઘણી બધી અફવાઓ અને અનુમાનો બાદ જે પ્રોડક્ટ લોકોની સામે રજૂ થઈ તેનાથી ઘણી નિરાશા હાથ લાગી, કારણ કે લોકોને ફૂલ સાઇઝ કારની આશા હતી. પણ તેના નિર્માતા સર ક્લાઇવ સિંક્લેરે જણાવ્યું કે આ સૌથી પહેલું ઇલેક્ટ્રિક વાહન છે જે પરિવહનની દુનિયામાં ક્રાંતિ લાવશે. પણ શું ખરેખર આ ભાવિ બનશે? તો આ સવાલ પર ચર્ચા થઈ શકે, ખાસ કરીને તેની સાદી ડિઝાઇનને લઈને. C5 એ 3-વ્હીલર છે જે સ્ટીલ અને પ્લાસ્ટિકમાંથી બન્યું છે. UKના રસ્તા પર વાહન ચલાવવાના કાયદા પ્રમાણે તે સમયે C5ને ચલાવવા કોઈ લાયસન્સ, ઇન્સ્યોરન્સ કે રોડ ટેક્સની જરૂર નહોતી. સુરક્ષાની સાથે સંકળાયેલી સંસ્થાઓએ ચેતવણી આપી કે C5 રસ્તા પર ટ્રાફિક જામ કરી શકે છે. ટીકાકારોએ વાહનની ભેદતાને લઈને મુદ્દા ઉઠાવ્યા. સિંક્લેરે તેને નકારી કાઢ્યા. તેમણે વાહન બનાવવાની શરૂઆતી સ્ટેજથી જ સુરક્ષાને લગતા નિષ્ણાંતોને બોલાવ્યા હતા. યુદ્ધ બાદ બ્રિટિશ ઉદ્યોગોની વાત કરીએ તો C5 માર્કેટિંગની નિષ્ફળતાના ઉદાહરણોમાંનું એક સાબિત થયું. આનું ઉત્પાદન લોન્ચના 6 મહિનામાં જ બંધ થયું. એ પહેલાં 14,000 C5 બન્યા, જેમાંથી માત્ર 5,000 વેચાયા. માર્કેટિંગની નિષ્ફળતા છતાં C5 સંગ્રહના શોખીનો માટે એક લહેર સાબિત થઈ. હજારોની સંખ્યામાં બનેલા C5 રોકાણકારો તરફથી ખરીદવામાં આવ્યા અને ખૂબ જ મોંઘા ભાવે તેને વેચવામાં આવ્યા, લગભગ તે સમયના $6,000, જ્યારે કે તેની મૂળ કિંમત તે સમયે હતી માત્ર $380. તો સમાચારમાં ફરી સમય છે વિરામનો, આગળ જોઈશું. પાકિસ્તાનમાં સામાજિક સંદેશા માટે ટ્રકો રંગવાની પહેલ. અને UKના દરિયાકાંઠે જોવા મળી દુર્લભ ગણાતી શાર્કની પ્રજાતિ. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
વિરામબાદ ફરી આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. હવે વાત રાજસ્થાનની. તો રાજસ્થાનના અજમેર નજીક એક એવું ગામ છે જ્યાં દાયકાઓથી કોઈ પાકું મકાન નથી બન્યું. અહીંના લોકોનું માનવું છે કે જે કોઈ પણ ગામમાં પાકું ઘર બનાવશે તેમના પર દૈવીય પ્રકોપ આવશે. દેવમાલીથી બીબીસી સંવાદદાતા શકીલ અખ્તરનો આ રિપોર્ટ જોઈએ. ચારે તરફ પહાડો અને ખેતાળ જમીન પર વસેલું દેવમાલી ગામ. અહીંના લોકો કાચા બનાવેલા મકાનોમાં જ રહે છે. અહીં દાયકાઓથી પાકા મકાન નથી બનાવવામાં આવ્યા. દેવમાલીના લોકો ભગવાન દેવનારાયણની પૂજા કરે છે. એમનું કહેવું છે કે સદીઓ પહેલા ભગવાને તેમના પૂર્વજોને પાકા ઘર બનાવવાની મનાઈ કરી હતી. અમારે ભગવાન દેવનાથજી મિલ્યા મળશે કા કે એક તો કચ્ચે મકાન અને પક્કે મકાન બધા બનાવવા. કચ્ચે મકાનમાં શુદ્ધતા હોતી હૈ. ઇસી તરહ મતલબ હમારે યહાં પર હમ મહિના મેં કચ્ચે મકાન બનાએ તો હમ યહાં પર ગાય કે ગોબર સે પીણી મિલશે નીપતે ઇનકો તો એસે મેં ભગવાન કા ભી શુદ્ધતા હોતી હૈ. લગભગ 200 ઘરોવાળા ગુજરોના ગામનું જીવન જૂની ઢબ પ્રમાણેનું છે. લોકોનું ગુજરાન દૂધ અને ખેતી પર નિર્ભર છે. ગામમાં માત્ર મંદિર અને પંચાયત જેવી કેટલીક ઇમારતો જ પાકી બનેલી છે. લોકોમાં અંધવિશ્વાસ છે કે ઈંટ અને સિમેન્ટથી બનાવાયેલા પાકા મકાનોના કારણે ભગવાનનો તેમના પર પ્રકોપ પડશે. સોના કા મકાન બનાયા દો. મોટા ભાઈએ પાકું મકાન બનાવ્યું હતું. તેમની પત્નીની આંખો જતી રહી. એમણે ભગવાન પાસે માફી માંગી અને ઘર તોડી પાડવાનો વાયદો કર્યો. પણ ઘર તોડ્યું નહીં. થોડા દિવસો પછી તે પણ બીમાર થઈ ગયા અને મરી ગયા. નવી પેઢીના ભણેલા ગણેલા લોકો પણ કાચા મકાનની પરંપરાને તોડતા ડરે છે. અહીંના લોકો તેમના જૂના રીતિરિવાજ અને કાચા મકાનની પરંપરા સાથે ખુશ છે. હવે પાકિસ્તાનથી સમાચાર. બોલિવૂડની અભિનેત્રીઓ, સેનાના વડા અને સ્થાનિક ગાયકોના ચિત્રોને લઈને પાકિસ્તાનના ટ્રક ખાસ્સા જાણીતા છે. પરંતુ હવે એક સામાજિક કાર્યકર્તાઓએ આ ટ્રકો પર છોકરીઓના શિક્ષણને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. સમર મિનલ્લા સ્થાનિક ટ્રક ડ્રાઈવરોને આવા ચિત્ર દોરવા માટે પ્રેરણા આપે છે. પેશાવરથી બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીનો આ રિપોર્ટ જોઈએ. પાકિસ્તાનમાં ટ્રકને અનોખી રીતે શણગારવામાં આવે છે અને આ શૈલી એટલી લોકપ્રિય થઈ કે તે ટ્રક આર્ટના નામે ઓળખાવા લાગી. આ આર્ટમાં હવે ધીરે ધીરે બદલાવ પણ આવી રહ્યો છે. અગર હમ લોંગ લાસ્ટિંગ તબદીલી ચાહતે હૈ, લોગો કી સોચ મેં તબદીલી ચાહતે હૈ, તો હમે મેસેજેસ મુખ્તલિફ ક્રિએટિવ ટૂલ્સ કે ઝરિયે ઓર મીડિયમ્સ કે ઝરિયે લોકોં તક પહોંચાના હોગા. ઓર તબ મેને યે સોચા કે ક્યું ના હમ ટ્રક્સ કે ઝરિયે ઇન મેસેજેસ કો પહોંચાએ. જબ હમને ટ્રક્સ પે સબસે પહેલા મેસેજ કિયા વો થા સ્વરા કી જો રસમ હૈ જિસમે વે બચ્ચિયોં કો દેતે હૈ એઝ કોમ્પન્સેશન. ટ્રક જબ એક જગહ સે દૂસરી જગહ તક જાતા હૈ તો વો એક મૂવિંગ બિલબોર્ડ કી તરહ હોતા હૈ. વો મેસેજ બહોત સારે લોક દેખ પાતે. કોહિસ્તાન કે ઇલાકે મેં યુનેસ્કો કી મદદ સે હમને લડકીઓ કી તાલીમ પે મેસેજેસ કિયે, ક્યુંકિ કોહિસ્તાન વો ઇલાકા હૈ જહાં લડકીઓ કા જો લિટરસી રેટ હૈ વો સબસે કમ હૈ. વહાં જબ હમને ટ્રક્સ કે ઝરિયે ઇન મેસેજેસ કો સ્પ્રેડ કરને કી કોશિશ કી તો વહાં કે લોકલ્સ ને ઉસકો બહોત જ્યાદા પસંદ કિયા. ઇસી તરહ ફિર હમને સાઉથ પંજાબ મેં જો મેસેજેસ કિયે વો ભી લીગલ રાઇટ્સ પે કિયે જો ખવાતીન સે રિલેટેડ હૈ. જૈસે હમને ઇનહેરિટન્સ પે મેસેજ કિયા. જો અભી નયા પ્રોજેક્ટ હૈ વો હૈ જો ગુમશુદા બચ્ચે હૈ પૂરે પાકિસ્તાન મેં, મિસિંગ ચિલ્ડ્રન. પોસ્ટર્સ તો દુકાનો કે બહાર લગે હોતે હૈ લેકિન હમે યે ઉમીદ હૈ કે અગર એક ટ્રક ઇસ મેસેજ કો લેકે જાયેગા તો હો સકતા હૈ કોઈ ના કોઈ ઉસ બચ્ચે કે બારે મેં કોઈ હમે ઇલ્મ દે સકે, ઇન્ફોર્મેશન દે સકે.
અને હવે વાત અતિ દુર્લભ શાર્કની. યુકેમાં વેલ્સના દરિયાકાંઠે આ દુર્લભ એવી એન્જલ શાર્ક જોવા મળી રહી છે. શાર્કની આ પ્રજાતિ વિલુપ્ત થતી પ્રજાતિઓમાંની એક છે. તો સામાન્ય રીતે એન્જલ શાર્ક સ્પેનના કેનરી આઇલેન્ડ પર જોવા મળે છે, ત્યારે વેલ્સના દરિયા કિનારે જોવા મળેલી આ શાર્કને લઈને સંશોધન શરૂ થઈ ગયા છે. દરિયાઈ સપાટી પર સરકી રહેલી આ શાર્ક માછલી અત્યંત દુર્લભ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લંડનની ઝુઓલોજિકલ સોસાયટીના પુસ્તકોમાં જેનો ઉલ્લેખ થયો છે તેવી આ શાર્કનું મૂળ ઘર કેનરી ગાર્ડન છે. 100 વર્ષ પહેલાં લખાયું હતું કે આવી શાર્ક વેલ્સના દરિયાકાંઠે રહેતી. 70 અને 80ના દાયકાના આ ચિત્રો એન્જલ શાર્કના છે. હવે તે સંરક્ષિત પ્રજાતિ છે અને એવી શક્યતા છે કે તે વેલ્સના દરિયામાં પાછી આવી ગઈ હોય. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ પ્રાચીન પ્રજાતિની શાર્ક છે અને જો તે ખતમ થઈ જશે તો તેની સાથે ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો ઇતિહાસ નષ્ટ થઈ જશે. વિલુપ્ત થતી એન્જલ શાર્ક વેલ્સના દરિયા કિનારે મળી આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમને પણ સંકેતો મળ્યા હતા, પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે ઇતિહાસની બધી જ માહિતી બહાર નથી આવી. આથી અમે લોકોને સામેથી કહીએ છીએ કે તેઓ વેલ્સ આવે અને એન્જલ શાર્કના ઇતિહાસને અમારી સાથે વહેંચે. ડાઇવર્સે વેલ્સના દરિયામાં રહેતી જીવસૃષ્ટિને ઉજાગર કરી છે. સંશોધકોને આશા છે કે તેઓ આ સર્વેના અંતે એન્જલ શાર્ક વિશે વધુ મજબૂત માહિતી મેળવી શકે. હવે સમય થઈ ગયો છે કાર્ટૂનનો. મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીના એક નિવેદન પર વિવાદ થયો છે, એના પર કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. અને હવે વાત કરીએ આવતીકાલની. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક ગામમાં હિન્દુ સમુદાયના લોકોએ તેમના બાળકોના સ્કૂલમાં જતા રોકી દીધા છે. એમનું કહેવું છે કે સ્કૂલમાં હિન્દુ બાળકોને ફરજિયાતપણે ઇસ્લામ ધર્મ ભણાવવામાં આવે છે, જેના કારણે તેમણે બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું છે. આ હિન્દુ બાળકો હવે કેવી રીતે ભણી રહ્યા છે જોશું આવતીકાલે બીબીસી સમાચારમાં રાત્રે 8 કલાકે. તો કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @BBCArchana. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું.